विद्या मित्रों श्री समरण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ जतिन डाभी आप बधानु आजना फिजिक्स लैक्चर की अंदर हार्दिक स्वागत करूँ छूँ। मित्रों ऑलरेडी आप विरूपक बड़नी असर हेठ पदार्थ में उत्पन्न थती विकृति अभ्यास करेलो लास्ट लैक्चर की अंदर हवे आज चर्चा करी है। मित्रों आप विरूपक बड़नी असर हेठ उत्पन्न थता प्रतिबड़ो एट के पुनःस्थापक बड़नों अपने बधे पुनःस्थापक बड़ ने जाए छे क्लियर। तो बस ये पुनःस्थापक बड़ एटले ज प्रतिबड़ थाय प्रतिबड़ एट्ले कि बाह्य बड़नों प्रतिकार करे बाह्य बड़नों प्रतिकार करे। तो बाह्य बड़नों प्रतिकार कोण करे मित्रों पुनःस्थापक बड़। तो बाह्य बड़नों प्रतिकार करता बड़ ने पुनःस्थापक बड़ अथवा तो प्रतिबड़ कहे छे। पण तेने समझवानी रीत थोड़ीक डिफरंट छे चलो ध्यान आपीए। मित्रों आ कोई दृढ़ आधार छे तेनी साथे एक एल लंबाईनो सड़ियो आपणे लटकावेलो छे। केटली लंबाईनो मित्रों एल लंबाईनो सड़ियो लटकावेलो छे आ छे एल लंबाईनो सड़ियो। हवे ज्यारे आना ऊपर नीचेनी बाजु बाह्य बळ लगाड़वामां आवे ત્યારે તેની લંબાઈમાં શું થાય છે મિત્રો વધારો થાય છે તો કે યસ નોંધી શકાય આરામથી નોંધી શકાય। તો લંબાઈમાં થતો વધારો કેટલો છે ડેલ્ટા એલ। તો ડેલ્ટા એલના છેદમાં એલ કરો તો શું મળે વિકૃતિ ઉત્પન્ન થાય। પરંતુ મિત્રો જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે છે અને આ પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતો હોય તો આ પદાર્થની અંદર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે તો જ એ પદાર્થ પુનઃસ્થિતિ પ્રાપ્ત કરી શકે જેને આપણે રિસ્ટોરિંગ ફોર્સ કહીએ છીએ। તો અહીંયા એને અનુરૂપ તેની વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય મિત્રો FR એટલે કે પુનઃસ્થાપક બળ। આ વિરૂપક બળ છે આ પુનઃસ્થાપક બળ છે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં। તો આ ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળને જ મિત્રો શું કહે છે પ્રતિબળ કહે છે। પરંતુ અહીંયા જે ઉત્પન્ન થશે મિત્રો એ કુલ આટલા આડછેદના ક્ષેત્રને અનુરૂપ થશે આટલા આડછેદનું ક્ષેત્રફળ હશે એને અનુરૂપ કુલ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયેલું હશે ક્લિયર। તો એક નાનકડી ત્રિરાશી મૂકું છું કે ભાઈ આટલો જે આડછેદ પસંદ કરી છે એ આડછેદને અનુરૂપ FR જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય। ધારો કે આડછેદનું ક્ષેત્રફળ છે મિત્રો એ કેટલું છે એ તો એ જેટલા આડછેદના ક્ષેત્રને અનુરૂપ FR જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય તો એકમ ક્ષેત્રફળને અનુરૂપ એટલે કે 1 મીટર² આડછેદના ક્ષેત્રફળને અનુરૂપ કેટલું પુનઃસ્થાપક બળ થાય એને જ કહેવાય છે મિત્રો પ્રતિબળ ક્લિયર। તો વ્યાખ્યા લખીએ પદાર્થના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ સિગ્મા સંજ્ઞાનું નામ છે મિત્રો સિગ્મા કહે છે। તો તેને આવી રીતે બની શકાય સૂત્ર આવી રીતે બને FA। હવે FR નથી લખું મિત્રો FR નથી લખતો હું F લખું છું। કેમ F લખું છું તો કે F અને FR ના મૂલ્ય તો કેટલા છે સમાન જ છે એટલે અહીંયા તમે લખવાનું છે તો બાહ્ય બળ જ તે ક્લિયર કારણ કે બાહ્ય બળનું જે મૂલ્ય છે એટલું જ મૂલ્ય પુનઃસ્થાપક બળ ધરાવતું હશે છેદમાં આડછેદનું ક્ષેત્રફળ। તો વ્યાખ્યા આવી રીતે બને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ એટલે આને એક લઈ લ્યો તો સિગ્મા બરાબર F થઈ જાય। તો એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે। એકમની ચર્ચા કરવી મિત્રો તો બળનો એકમ ન્યૂટન ક્ષેત્રફળનો એકમ મીટર² ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। તો આવો એક બીજી રાશિનો પણ એકમ છે દબાણ અને તેનો SI એકમ પાસ્કલ પણ લખી શકાય એટલે બંને એકમ થયા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને પાસ્કલ ક્લિયર કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર લખો કાં તો પછી પાસ્કલ લખો। પરિમાણિક સૂત્રની ચર્ચા કરવી હોય ન્યૂટનનું છે M1L1 T-2 L2 ઉપર જાય એટલે -2 થશે -2 માંથી +1 જાય એટલે -1 M1 L-1
टी माइनस टू आ था से परिमाणिक सूत्र प्रतिबंधनी बेसिक चर्चा। और मित्रों सीम्पल वस्तु समझिए आपणे प्रतिबल केटला उत्पन्न थई सके तो के भाई जेटला प्रकारनी विकृति होय एटला प्रकारना प्रतिबल उत्पन्न थाय केम तो के विकृति त्यारे ज उत्पन्न थाय ज्यारे बाह्य बळ होय त्यारे अने प्रतिबल पण त्यारे ज उत्पन्न थाय ज्यारे बाह्य बळ होय त्यारे। तो मित्रों एने अनुरूप आपणे प्रतिबळना पण त्रण प्रकार भणवाना छे। एक छे प्रतान अथवा तो संगत प्रतिबल, बीजू कद प्रतिबल अने त्रीजू आकार प्रतिबल। जेटला प्रकारनी विकृति एटला प्रकारना प्रतिबल उद्भवे कारण के बन्ने वस्तु बाह्य बळना लीधे ज उद्भवे छे। विकृति हशे तो प्रतिबल हशे हशे ने हशे ज। पहेला चर्चा करी मित्रों प्रतान अथवा तो संगतनी। सारू के आ एक ए जेटला आडछेदनुं क्षेत्रफळ धरावतो सळियो छे। केटला आडछेदનું क्षेत्रफळ छे मित्रों? ए જેટલા। અને તેના ઉપર બંને બાજુ બાહ્ય બળ લગાડવામાં આવે છે બંને બાજુ। તો વચ્ચેનો કોઈ આડછેદ સિલેક્ટ કરો, વચ્ચેનો કોઈ આડછેદ કે જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે। આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? એ જેટલું છે। તો આ જગ્યાએ શું પરિસ્થિતિ જોવા મળતી હશે? આ જગ્યાએ શું પરિસ્થિતિ જોવા મળતી હશે? તો કે આ જગ્યાએ કંઈક આવું જોવા મળતું હશે। જો મિત્રો અલગ દોરું છું, આ બાહ્ય બળ છે, યસ, આ બાહ્ય બળ છે, યસ। તો અહીંયા આ બાહ્ય બળને અનુરૂપ અહીંયા તેની વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં શું ઉત્પન્ન થતું હશે? પુનઃસ્થાપક બળ। અને આ બાહ્ય બળને અનુરૂપ તેની વિરુદ્ધ દિશામાં એટલે કે આ બાજુ શું ઉત્પન્ન થતું હશે? પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થતું હશે। એટલે કે જે છે અંદરના અણુઓ જે છે, તમે સળિયાને આ બાજુ આમ ખેંચવા માંગતા હોય, ક્લિયર, તો અંદરના અણુઓ છે તેની વિરુદ્ધ દિશામાં બંને બાજુ શું ઉત્પન્ન કરતા હોય? પુનઃસ્થાપક બળ, કારણ કે તે પોતાની મૂળ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે। તો અહીંયા જે ઉત્પન્ન થાય છે મિત્રો એ રિસ્ટોરિંગ ફોર્સ છે અને એનું મૂલ્ય બાહ્ય બળ જેટલું જ હોય છે। જો પદાર્થની લંબાઈમાં વધારો થાય, પદાર્થની લંબાઈમાં આ કિસ્સામાં વધારો થશે, જો બળ આમ લગાડો તો ઘટાડો થાય, ક્લિયર। જો લંબાઈમાં વધારો થાય તો એવા પ્રતિબળને તણાવ પ્રતિબળ કહે છે, અને લંબાઈમાં ઘટાડો થાય તો એવા પ્રતિબળને દાબીય પ્રતિબળ કહે છે। તો મિત્રો પ્રતિબળનું સૂત્ર સિમ્પલ, સિગ્મા એલ લખી દઉં, લંબાઈ છે એટલે કે એફ બાય એ, સૂત્ર એનું એ જ રહેશે, સૂત્ર એકેમાં બદલશે નહીં, ક્લિયર। પરંતુ જો લંબાઈ વધે તો એને કહેવાય તણાવ પ્રતિબળ, અને જો લંબાઈ ઘટે તો એને કહેવાય દાબીય પ્રતિબળ। બે પ્રકારના પ્રતિબળ, સૂત્ર એફ બાય એજ। એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા જે બાહ્ય બળ તમે લેશો એ પુનઃસ્થાપક બળ જેટલું જ હશે, અને બીજી વસ્તુ એ આડછેદને લંબ રૂપે જ લાગતું હોય। આડછેદ આમ છે મિત્રો તો બળ આમ છે, જો આડછેદ આમ હોય તો બળ આ રીતે લાગતું હશે, ક્લિયર। તો આડછેદને લંબ રૂપે લાગતું બળ જ આપણે અહીંયા લેવાનું છે। આ થઈ મિત્રો સંગત અથવા પ્રતાન પ્રતિબળની વાત। જો કદની વાત કરીએ, ક્લિયર, તો એમાં પણ સેમ વસ્તુ, આ છે પદાર્થનો મૂળ આકાર એટલે કે વી જેટલું કદ છે। હવે તેના ઉપર સપાટીને લંબ રૂપે બાહ્ય બળ લગાડો બધી જ બાજુએથી, શું લગાડીએ? બાહ્ય બળ। એટલે કે જ્યારે પદાર્થને તરલમાં ડૂબાડવામાં આવતો હશે, ધારો કે આ કોઈ કાગળનો ટુકડો છે અથવા તો સ્પંજનો ટુકડો છે, એને તમે તરલમાં ડૂબાડો એટલે બધી જ બાજુએ પાણી દ્વારા તેના ઉપર બળ લાગે, એટલે સપાટીને લંબ રૂપે બધી જ બાજુએ બળ લાગે, યસ। જો બધી જ બાજુએ બળ લાગે તો તેના કદમાં ઘટાડો થાય, શું થાય? ઘટાડો, કદમાં ઘટાડો થાય છે। પણ જો આ પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતો હશે તો બાહ્ય બળને અનુરૂપ તેની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરશે, એ પણ કઈ રીતે? સપાટીને લંબ રૂપે। શું ઉત્પન્ન કરશે મિત્રો? રિસ્ટોરિંગ ફોર્સ એટલે કે પુનઃસ્થાપક બળ। આ છે તમારું બાહ્ય બળ, અને બાહ્ય બળને અનુરૂપ શું ઉત્પન્ન કરે છે? પુનઃસ્થાપક બળ। તો અહીંયા એ પ્રકારના પ્રતિબળને પુનઃસ્થાપક બળ કુલ ઉત્પન્ન થતું હોય, આ કુલ સપાટીના ક્ષેત્રફળને અનુરૂપ ઉત્પન્ન થતું હોય। આપણે એકમ ક્ષેત્રફળથી ચર્ચા કરવાની છે, એકમ ક્ષેત્રફળ। અહીંયા તો તમે આડછેદ નહીં લઈ શકો, એટલા માટે તમારે કેવી રીતે ચર્ચા કરવાની? એકમ ક્ષેત્રફળ દીઠ, ક્લિયર।
तो एने शू कहवाय छे मित्रों, प्रतिबल कहे छे। तो अहीं पण सिग्मानुं सूत्र, सिग्मा वी कद प्रतिबल बाह्य बल छेदमां क्षेत्रफळ। अहीं कुल रिस्टोरिंग फोर्स जे छे એ સપાટીના કુલ ક્ષેત્રફળને અનુરૂપ ઉત્પન્ન થતું હશે, કુલ ક્ષેત્રફળને અનુરૂપ। જો એકમ ક્ષેત્રફળ દીઠ ગણી દો એટલે થઈ જશે કદ પ્રતિબળ। શું થઈ જશે મિત્રો? કદ પ્રતિબળ। પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ, જેને કહેવાય કદ પ્રતિબળ। શું કહેવાય મિત્રો? કદ સૂત્ર તેના માટે પણ સેમ ક્લિયર। અને આ જ વસ્તુ તમે બીજું નામ પણ છે આનું, કદ અથવા તો જલીય અથવા તો હાઇડ્રોલિક। કેમ જલીય અથવા તો હાઇડ્રોલિક પણ કહેવાય છે? કે જ્યારે પદાર્થને તરલમાં ડૂબાડો છો ત્યારે કદમાં ફેરફાર થવા માટે તેની અંદર સપાટીને લંબરૂપે ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ, એટલા માટે આપણે એને શબ્દ વાપરીએ છીએ જલીય અથવા તો હાઇડ્રોલિક, કારણ કે તરલમાં ડૂબાડીએ છીએ ત્યારે। અને આ આંતરિક રીતે ઉત્પન્ન થતું, અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ છે, ક્લિયર? એફ આર, જે બાહ્ય બળ જેટલું જ હશે જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માંગતો હોય તો, એની વાત છે। વળી એક વસ્તુ યાદ રાખો, એફ બાય એ એટલે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય પાસ્કલ થાય, એટલે એકમ જે છે એ દબાણનો પણ છે। તો શું સૂત્ર પણ આવું જ હશે? યસ, દબાણનું સૂત્ર પણ એવું જ છે, એફ બાય એ। દબાણનું સૂત્ર પણ કેવું છે? એફ બાય એ જ છે। પણ એક ચોખવટ છે મિત્રો દબાણની અંદર। શું ચોખવટ છે? દબાણને તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો બધી જ બાજુએ સપાટીને લંબરૂપે બળ લાગવું જોઈએ, તો દબાણ કેલ્ક્યુલેટ થાય, તો જ દબાણને વ્યાખ્યાયિત કરી શકો। અહીંયા સપાટીને લંબરૂપે બધી બાજુએ બળ નથી લાગતું, તો આને દબાણ ન કહેવાય, પરંતુ અહીંયા બધી જ બાજુએ સપાટીને લંબરૂપે બળ લાગે છે, એટલા માટે કદ પ્રતિબળને તમે દબાણ પણ કહી શકો। શું કહી શકો? દબાણ, એટલે કે પી। આ એક જ એવું પ્રતિબળ છે જેને તમે દબાણ કહી શકો। કયું? કદ અથવા તો જલીય અથવા તો હાઇડ્રોલિક પ્રતિબળ, જેને શું કહી શકો? દબાણ। બાકી સૂત્ર બધે માં જ આવવાનું છે, પણ આને તમે દબાણ ન કહો, આને કહી શકો, ક્લિયર? ચલો ત્યારબાદ લાસ્ટ વન છે મિત્રો, આકાર પ્રતિબળ। શું છે? આકાર પ્રતિબળ, એનું સિમ્પલ સૂત્ર છે, સ્પર્શીય બળ ઉત્પન્ન થાય છે મિત્રો ક્ષેત્રફળને અનુરૂપ, તો એકમ ક્ષેત્રફળને અનુરૂપ કેટલું સ્પર્શીય બળ લાગેલું હશે એ જ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે। તો આના સિમ્પલ લખી દઈએ આપણે, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા સ્પર્શીય બળને કારણે ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આકાર પ્રતિબળ કહે છે। આકાર પ્રતિબળ કહે છે, જેનું સૂત્ર તમે લખી શકો, સિગ્મા થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ટી બાય એ। સિગ્મા થીટા ઇઝ ઇક્વલ ટુ સાથે એફ ટી, એફ ટી એટલે સ્પર્શીય બળ છેદમાં ઈ બળ, જે સપાટી ઉપર લાગતું હોય એ સપાટીનું ક્ષેત્રફળ, ક્લિયર? એ બળ જે સપાટી ઉપર લાગતું હોય એ સપાટીનું ક્ષેત્રફળ કેલ્ક્યુલેટ કરવું, વધારે દાખલા આવશે ત્યારે વધારે આઈડિયા આવશે, ક્લિયર? જેને સિગ્મા થીટા વડે દર્શાવાય। તો બેઝિક ત્રણ પ્રતિબળ છે મિત્રો, ત્રણેયના સૂત્ર એક જ, પણ દબાણ તમે કોને કહી શકો? માત્ર હાઇડ્રોલિક અથવા તો કદ પ્રતિબળને જ તમે દબાણ કહી શકો, બાકી કોઈને નહીં, ક્લિયર? એક વિશિષ્ટ કિસ્સો પણ છે, ખાસ કિસ્સો પણ છે। અહીંયા સ્પેશિયલી તમે માત્ર લંબાઈની વાત કરતા હોય, અહીંયા સ્પેશિયલી તમે માત્ર આકારની ચર્ચા કરતા હોય, પણ કોઈક પરિસ્થિતિ તમારી સામે એવી પણ આવે કે જ્યારે બંને વસ્તુ એક સાથે ઉત્પન્ન થતી હોય। એક્ઝામ્પલ તરીકે ચલો, આ કોઈક દ્રઢ આધાર છે મિત્રો, આ છે એલ લંબાઈનો સળિયો, ક્લિયર? હવે જો બળ આ બાજુ લાગે, બળ આ બાજુ લાગે તો પ્રતાન પ્રતિબળ અથવા તો પ્રતાન વિકૃતિ ઉત્પન્ન થાય, જો બળ આ બાજુ લાગે તો આ બેન્ડ થાય, બેન્ડ થાય એટલે એનો આકાર બદલાય, આકાર બદલાય તો આકાર વિકૃતિ ઉત્પન્ન થાય, ક્લિયર? પરંતુ મિત્રો જો બળ આ દિશામાં લાગતું હોય, જો બળ
આ દિશામાં લાગતું હોય તો શું થાય? તો મિત્રો બંને વસ્તુ અહીંયા ઉત્પન્ન થશે. કેમ? તો કે મિત્રો તમે આ બળ સદિશ રાશિ છે, તો સદિશ રાશિ છે તો એને અનુરૂપ તેના ઘટકો પાડો, તો આ એક ઘટક થશે, આ બીજો ઘટક થશે. અને ધારો કે આ ખૂણો થીટા છે, તો આ થશે મિત્રો એફ કોસ થીટા, અને આ થશે મિત્રો એફ સાઇન થીટા. હવે જ્યારે ઘટકો પાડો છો ત્યારે મૂળ રાશિ એટલે કે બળને ભૂલી જાઓ, માત્ર ઘટકો યાદ રાખો. ચલો ઘટકો યાદ રાખો, તો એક બળ આ બાજુ લાગે છે અને એક બળ આ બાજુ લાગે છે. ક્લિયર? તો આ બાજુ લાગે તો આના જેવું કંઈક થાય, લંબાઈ વધે. લંબાઈ વધે તો પ્રતાન અથવા તો સંગત વિકૃતિ અને પ્રતિબળ બંને ઉત્પન્ન થશે. જ્યારે આ બાજુ થાય, આ બાજુ બળ લાગે, ત્યારે આકાર પ્રતિબળ અથવા તો આકાર વિકૃતિ ઉત્પન્ન થશે. તો મિત્રો એફ કોસ થીટા આ શું ઉત્પન્ન કરશે? પ્રતાન અથવા તો સંગત વિકૃતિ અને પ્રતિબળ બંને ઉત્પન્ન કરશે. જ્યારે એફ સાઇન થીટા એ શું ઉત્પન્ન કરશે? આકાર વિકૃતિ અથવા તો પ્રતિબળ. તો ક્યારેક આવું બળ લાગતું હોય ત્યારે તમારે બંને વસ્તુની ચર્ચા કરવાની હશે, અને ત્યારે માત્ર તમે એફ નહીં લખી શકો, ત્યારે તમારે લેવું પડશે એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. તો અહીંયા સૂત્ર થોડું કેવું ચેન્જ થઈ જશે, અહીંયા આવશે એફ કોસ થીટા અને અહીંયા આવી જશે મિત્રો એફ સાઇન થીટા. કારણ કે અહીંયા આ સપાટીને સ્પર્શકની દિશામાં, સ્પર્શકની દિશામાં બળ લાગે છે એફ સાઇન થીટા, એટલે એફ સાઇન થીટા અહીંયા સ્પર્શીય બળ બનશે. જ્યારે અહીંયા આડછેદને લંબરૂપે, આડછેદને લંબરૂપે બળ લાગે છે એફ કોસ થીટા, એટલા માટે એ પ્રતાન અથવા તો સંગત માટેનું પુનઃસ્થાપક બળ બનશે. ક્લિયર? તો એક વિશિષ્ટ કિસ્સો હતો મિત્રો, ખાસ એક્સ્ટ્રા એમસીક્યુ માટેની ચર્ચામાં આવા કિસ્સાઓ યાદ રાખવા. ક્લિયર? તો આથી મિત્રો પ્રતિબળની સંપૂર્ણ વાત, વિકૃતિ જોઈ, પ્રતિબળ જોયા. ક્લિયર? બંને વસ્તુ એક સાથે ઉત્પન્ન થાય છે એ પણ જોયું. હવે ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આના કરતાં વિશેષ જાણકારી પણ આપણે મેળવીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.